હવે વાત કરીએ તો કેશોદની. કેશોદમાં વાઘેશ્વરી મંદિરે શાકભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. કેશોદમાં આવેલ વાઘેશ્વરી મંદિરે 13 વર્ષથી શાકંભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી છે, જે પોષ સુદ 8મથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, તેમજ સુંદરકાંડ તથા ડિસ્કિંદાકાંડ તથા આરતી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે મનુષ્ય શાકંભરી દેવીની સ્તુતિ, જપ, પૂજા અને વંદના કરે છે, તે સવારે અન્ન પાણી તેમજ અમૃતરૂપ ફળનો ભક્ત થાય છે. તે મુજબ વાઘેશ્વરી મંદિરે દરરોજ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે. તારીખ 3 થી 10 તારીખ સુધી શાકંભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે અને સવાર સાંજ આરતીનો લાભ લેવા વાઘેશ્વરી મંદિરના પૂજારી ઉમંગ મહેતા દ્વારા ધર્મપ્રેમી જાહેર જનતાને જણાવ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. જય માતાજી. મારું નામ ઉમંગ મહેતા, પૂજારીમાં વાઘેશ્વરી મંદિર, કેશોદ. આજ રોજ શાકંભરી નવરાત્રિનો બીજો દિવસ છે. શાકંભરી નવરાત્રિ એટલે કે ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્ય દેવી અન્નપૂર્ણા ગણાય છે. તેવી જ રીતે હરિભરીને અધિષ્ઠાની શાકભરીની દેવી એટલે કે માં શાકંભરી દેવી. શાકંભરી દેવીનો અર્થ થાય છે કે દુષ્કાળ સમયે ભૂખ્યા જનોની જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબાએ શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા. અને શાકંભરી મહિમા, શાકંભરીનો મહિમા દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયમાં દર્શાવેલો છે. આ શાકંભરી નવરાત્ર છેલ્લા 13 વર્ષથી કેશોદ વાઘેશ્વરી મંદિરે ઉજવવામાં આવે છે. એના તેના દર્શનનો સમય સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે અને આરતી પણ સવારે 7 અને સાંજે 7 વાગ્યે છે. તો દરેક માહિતી ભક્તોએ લાભ લેવો. જય માતાજી.